સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તથા તાલુકામાં આવેલા હનુમાન મંદિરોમાં હનુમાન જયંતીની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. તો રાજડોલ ખાતે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે પણ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. પ્રાંતિજના રાજલોટ ખાતે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે પણ હનુમાન જયંતીની દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી. તો મંદિર સંકુલ સહિત રંગબેરંગી લાઇટોથી રોશની કરવામાં આવી હતી અને દિવસ દરમિયાન મંદિર સંકુલમાં હવન, રામધૂન, હનુમાન ચાલીસા, લઘુરુદ્ર, સુંદરકાંડ જેવા કાર્યક્રમો યોજાયા હતા. તો પ્રાંતિજ સહિત તાલુકામાંથી હજારોની સંખ્યામાં હનુમાન ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો અહીં મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મુંબઈ, બરોડા સહિત દૂર દૂરથી હનુમાન ભક્તો દર વર્ષે વર્ષમાં એકવાર તો આવે જ છે. તો મંદિર વ્યવસ્થા સ્થાપક રહીશભાઈ કસબાતી હનુમાન ભક્તોને દર્શન સહેલાઈથી થાય તે માટે મંદિરમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. તો દિવસ દરમિયાન હજારો ભક્તોએ દાદાના દર્શન કરી પ્રસાદ સ્વરૂપે ભોજન લઈને ધન્યતા અનુભવી હતી. તો પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેન્ડ પાસે આવેલ હનુમાન મંદિર ખાતે પણ વહેલી સવારથી જ હનુમાન ભક્તોની ભીડ જામી હતી. તો મંદિર ખાતે હવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તો બજાર ચોક, દેસાઈનીપુર ખાતે આવેલ હઠીલા હનુમાન મંદિર ખાતે પણ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ. 15 વર્ષથી અમે આવીએ છીએ દાદાના ધામમાં. ત્યાં અમે મોતેશ્રી કંપા તલોદ તાલુકો સાબરકાંઠા જિલ્લો અને અત્યારે અમારે છે ને ત્રણે ત્રણ બાબા એકદમ સરસ રીતે જાણી છે. હા, અને અત્યારે 8 વર્ષે બાબાને ઘેર બાબો આવ્યો. એના પછી તો કેટલાને અમે દાદાને સંતાનની અપાવ્યા, ઘણાને અપાવડાયા સંતાન. અને એના પછી અમારો વિકાસ વધ્યો. 15 થી આજ 16મું વર્ષ છે અમે અહીંયા આવીએ છીએ. દર શનિવાર ભરતા હતા ને અત્યારે અમે શનિવાર કોક ચૂકી જઈએ પણ આવીએ છીએ દર શનિવારે અહીંયા. બહુ વિકાસ એટલે બહુ સરસ દાદાએ કરી આપ્યું. બસ 7 વર્ષથી આવું છું હું વલિયમપુરાથી. સારું છે, પૂરી થાય છે. હું તો જો કે અહીંયા ગામનો જ છું એટલે શનિવાર અવારનવાર અહીંયા આવવાનું થતું જ હોય દાદાનંદ. અને કોઈ પણ દુનિયાનું કોઈ પણ વ્યક્તિ અહીંયા દિલથી જો દાદાને એમ કહી દે કે 7 શનિવાર મારે અહીંયા રેગ્યુલર ભરવા છે તો કોઈ એવું કામ અટકતું નથી દુનિયાનું. એવું દાદાની ખૂબ આસ્થા છે. હું છેલ્લા 10 થી 15 વર્ષથી અહીંયા આવું છું અને મને અપાર શ્રદ્ધા છે. અહીં જે માનતાઓ આપણે માનીએ છીએ એ આપણી બધી માનતાઓ પૂરી કરે છે. અને બાપુ એવું કહેતા કે ભાઈ આ સ્થળ છે એ મિની બગદાણા છે. જે બગદાણા છે એના જેવું આ મિની બગદાણા છે. અહીંયા તમે આવો અને બગદાણા જઈ ના શકતા હોય ને અહીંયા તમે આવો તો બગદાણા જ્યાં બરાબર જ છે. અને અહીં શ્રદ્ધાળુઓ દર શનિવારે મારુતિ હવન અહીંયા થાય છે અને બધા શ્રદ્ધાળુઓ અમારા સેવક ભાઈઓ દર શનિવારે અહીંયા આવે છે. હું બોડાલી તાલુકાના જૂના ચામુ ગામથી અહીંયા આવું છું અને છેલ્લા 10 થી 15 વર્ષથી અહીંયા આવું છું. આજના હનુમાન જન્મોત્સવના આ પાવન પ્રસંગે રાસલોડ કષ્ટભંજન હનુમાનજી આશ્રમ તરફથી સર્વે ભાવિક ભક્તોનું સ્વાગત કરું છું તથા સર્વે જિલ્લાવાસીઓ, પ્રાંતિજ નગરવાસીઓ અને મારા રાસલોડના સમગ્ર ગ્રામજનોને હનુમાન જન્મોત્સવની શુભેચ્છા પાઠવું છું. આજે અહીંયા સવારે મારુતિ યજ્ઞ અને સુંદરકાંડના પાઠ આખો દિવસ ચાલશે. બપોરે ભોજન પ્રસાદ અત્યારે ચાલુ છે. લગભગ 4 થી 5 હજાર માણસનું અહીંયા ભોજન પ્રસાદ ચાલશે અને વિવિધ પ્રકારના પ્રસંગોનું આયોજન કરેલ છે. હનુમાનજીની જય. જય ભારત. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર
હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.